એક અરજીના જવાબમાં કહેવામાં આવ્યું છે કે પોતાના પક્ષમાં કોંગ્રેસ સાંસદે અદાલતને જણાવ્યું કે આ ખોટું છે કે તેમણે હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની જોગવાઈનો ફાયદો ઉઠાવીને પોતાની પત્નીની સંપત્તિનો ઘણો હિસ્સો પોતાના નામે કરી લીધો હતો. થરૂરે કહ્યું કે આ આરોપ એટલા માટે ખોટો છે કે સુનંદા કેનેડાની નાગરિક હતી. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે થરૂરના સાંસદ પદને રદ કરવામાં આવે, કારણ કે તેમણે લોકસભા ચૂંટણી સમયે પોતાના નામાંકન પત્રમાં તેમણે એ નહોતું જણાવ્યું કે તેમણે તેમની પત્નીની સંપત્તિ હાંસલ કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તિરુઅનંતપુરમ સીટથી નામાંકન ભરતી વખતે તેમણે જણાવ્યું હતું કે પોતાની દિવંગત પત્નીની કોઈ સત્તાવાર કે જંગમ મિલકત તેમણે મેળવી નથી. સુરેશ કુમારની અરજી પર જવાબમાં થરૂરે કહ્યું કે દિવંગત પત્નીની સત્તાવાર અને જંગમ સંપત્તિઓનું અનુમાન લગાવી શકાય તેમ નથી અને તેમની સંપત્તિ પર કઈ રીતે હક મેળવી શકાશે તે હજુ નક્કી નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, કોચી.